हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું GPSSB એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે જુનિયર ફાર્માસિસ્ટની ભરતી બહાર પાડવામાં આવેલ છે, તો ભરતી વિશે તમામ પ્રકારની માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયાની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે। જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો સૌથી પહેલા આપણે કઈક વાત કરીશું અગત્યની તારીખ વિશે। આ ભરતીમાં તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 8 ફેબ્રુઆરી 2022 થી લઈને 23મી ફેબ્રુઆરી 2022 સુધી ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ વેબસાઈટના માધ્યમથી ભરવાનું રહેશે? તો ઓજાસનું જે પોર્ટલ છે ojas.gujarat.gov.in તે વેબસાઈટના માધ્યમથી તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડિયો અપલોડ કરીશું। વાત કરીશું અરજી ફી વિશે, કયા વિદ્યાર્થી મિત્રોએ અરજી ફી ભરવાની રહેશે અને કેટલા રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 100 ભરવાના રહેશે। અહીં મિત્રો અરજી ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ભરી શકશો। જો તમારે ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો તેમના માટેની છેલ્લી તારીખ 25મી ફેબ્રુઆરી 2022 રહેશે। તમારે ઓફલાઈન અરજી ફી ભરવી હોય તો તમારે સૌથી પહેલા પોસ્ટ ઓફિસના ચલણની પ્રિન્ટ કાઢવાની રહેશે અને આ પોસ્ટ ઓફિસના ચલણની પ્રિન્ટ તમે 23 ફેબ્રુઆરી 2022 સુધી કાઢી શકશો। પોસ્ટ ઓફિસના ચલણની પ્રિન્ટ લઈ અને તમારે કોઈ પણ પોસ્ટ ઓફિસે જઈ અને 25મી ફેબ્રુઆરી 2022 સુધીમાં તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। વાત કરીશું મિત્રો કુલ કેટલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે? તો અહીં કુલ 254 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આ 254 જગ્યામાંથી 127 જગ્યા છે તે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 17 જગ્યા છે તે EWS કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 73 જગ્યા છે તે SEBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 12 જગ્યા છે તે SC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને 31 જગ્યા છે તે ST કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। અહીં મિત્રો 11 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 26 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। આગળ મિત્રો વાત કરીશું જે 254 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં મહિલાઓ માટે કેટલી જગ્યા અનામત રહેશે? તો સામાન્ય વર્ગની મહિલાઓ માટે 39 જગ્યા અનામત રહેશે, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે 2 જગ્યા અનામત રહેશે, SEBC એટલે કે OBC કેટેગરીની મહિલાઓ માટે 20 જગ્યા અનામત રહેશે, અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીની મહિલાઓ માટે 1 જગ્યા અનામત રહેશે, અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીની મહિલાઓ માટે 9 જગ્યા અનામત રહેશે। આવી રીતે કુલ 254 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આગળ મિત્રો વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે એટલે કે વિદ્યાર્થી મિત્રોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અહીં વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તો ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તો ડિપ્લોમામાં ફાર્મસી કરેલ હોવું જોઈએ તો તે વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને વિદ્યાર્થી છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આગળ આપણે એજ ક્રાઇટેરિયા એટલે કે વિદ્યાર્થીની વયમર્યાદા કેટલી હોવી જોઈએ તેના વિશે ચર્ચા કરીએ તો અહીં વિદ્યાર્થીની વયમર્યાદા છે તે 36 વર્ષની હોવી જોઈએ, 36 વર્ષ કરતા વિદ્યાર્થીની ઉંમર વધારે હોવી જોઈએ નહીં। પરંતુ અહીં જે વિદ્યાર્થી મિત્રો અનામત કેટેગરીના છે તો તેઓને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે, સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, સામાન્ય કેટેગરીના શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ પુરુષ ઉમેદવારને 10 વર્ષની જ્યારે મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે અનામત કેટેગરીના શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ પુરુષ ઉમેદવારને 15 વર્ષની અને મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે।
माजी सैनिक विषे वात करिए तो माजी सैनिकोए तेमने जे संरक्षण सेवामां बजावेल सेवा छे ते उपरांत बीजा 3 वर्षनी छूटछाट मळवा पात्र थशे। परंतु अहीं जे वय मर्यादा छे ते वधुमां वधु 45 वर्षनी होवी जोईए। कोई पण केटेगरीमां 45 वर्ष करता विद्यार्थीनी वय वधारे होवी जोईए नहीं। आगळ मित्रों वात करीशुं पगार धोरण विशे। तो अहीं सौथी पहेला 5 वर्ष माटे विद्यार्थीने फिक्स पगार आपवामां आवशे। 5 वर्ष माटे रूपिया 31,340 प्रति मासे पगार आपवामां आवशे। ज्यारे 5 वर्ष पूर्ण थई जशे एटले सरकारश्रीना जे ते धारा धोरणो छे ते मुजब पगार धोरण लागू पड़शे अने ते पगार धोरण मुजब पगार आपवामां आवशे। साथे साथे अन्य लाभ पण अहीं मळवा पात्र थशे। आगळ वात करीशुं सिलेक्शन प्रोसेस विशे। तो अहीं विद्यार्थीनुं जे सिलेक्शन छे ते स्पर्धात्मक लेखित परीक्षा द्वारा करवामां आवशे। तमाम विद्यार्थी मित्रोए लेखित कसोटी आपवानी रहेशे। लेखित परीक्षा छे ते हेतुलक्षी प्रकारनी हशे, एटले के तमने जे क्वेश्चन पेपर आपवामां आवशे तेमां जे प्रश्न हशे ते प्रश्ननी नीचे अलग अलग 4 ऑप्शन हशे, तेमांथी साचो ऑप्शन गोती तमारे ओएमआर शीटमां टिक करवानो रहेशे। अहीं मित्रो जे तमने क्वेश्चन पेपर आपवामां आवशे तेमां कुल 150 क्वेश्चन हशे। तमाम प्रश्ननो 1 માર્ક એવી રીતે કુલ 150 માર્કનું પેપર હશે। આ એક્ઝામનો સમયગાળો તમને 90 મિનિટ આપવામાં આવશે, એટલે કે પરીક્ષાનો સમયગાળો છે તે 90 મિનિટ રહેશે। પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ તો અહીં જીકે ને લગતા પ્રશ્ન છે તે 35 પ્રશ્ન પૂછવામાં આવશે અને 35 માર્કના રહેશે। ગુજરાતી ભાષા અને ગુજરાતી ગ્રામરને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે અને 20 માર્ક રહેશે। ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામરને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે અને 20 માર્કના રહેશે। જ્યારે મિત્રો તમારી જે જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ છે અને તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમને લગતા 75 પ્રશ્ન પૂછવામાં આવશે અને તે 75 માર્કના રહેશે। આવી રીતે કુલ 150 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે અને 150 માર્કનું પેપર રહેશે કે જે પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। વાત કરીશું મિત્રો અહીં જે 35 માર્કનું જીકે પૂછવામાં આવે છે તેમાં મિત્રો અલગ અલગ 11 વિષયને આવરી લેવામાં આવે છે। આ 11 વિષય ક્યાં ક્યાં રહેશે તો મિત્રો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ ને લગતા દાખલા હશે, એટલે કે રીઝનિંગ પ્રકારના દાખલા હશે। ત્યાર પછી ગુજરાત અને ભારતનો ઇતિહાસને લગતા પ્રશ્ન હશે, ગુજરાત અને ભારતના કલ્ચર વિશે પ્રશ્ન હશે। ત્યાર પછી ગુજરાત અને ભારતની જીઓગ્રાફીને લગતા પ્રશ્ન હશે, રમતગમતને લગતા પ્રશ્ન હશે, ભારતનું બંધારણ અને ભારતના રાજકારણ વિશે પ્રશ્ન હશે, પંચાયત રાજ વિશે અહીં પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે તે યોજનાઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતની જે અર્થવ્યવસ્થા છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે તેને લગતા પણ અહીં પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારત અને આંતરરાષ્ટ્રીયને લગતા રોજે રોજના બનાવો છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ કહીએ છીએ, કરંટ અફેર કહીએ છીએ, તો તે કરંટ અફેરને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તો આવી રીતે જે જનરલ નોલેજ ને લગતા 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે 35 પ્રશ્ન અલગ અલગ 11 વિષયમાંથી પૂછવામાં આવશે। આગળ મિત્રો વાત કરીશું માઇનસ પદ્ધતિ વિશે। તો આ એક્ઝામમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। અહીં તમારે તમામ પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત રહેશે અને પ્રશ્નના જવાબ છે તે ઓએમઆર શીટમાં ટિક કરવાના રહેશે। જો તમે પ્રશ્નનો જવાબ સાચો આપશો તો તમને અહીં 1 માર્ક મળવા પાત્ર થશે, પરંતુ તમે પ્રશ્નનો જવાબ ખોટો ટિક કરશો તો તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એવી જ રીતે ઓએમઆર શીટમાં તમે પ્રશ્નનો જવાબ નહીં આપો એટલે કે ખાલી છોડી દેશો તો પણ તમે જે સાચા પ્રશ્નનો 1 માર્ક મેળવેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એવી રીતે 1 કરતા વધારે વિકલ્પને તમે ટિક કરશો અથવા તો ચેકચાક કરશો તો પણ અહીં માઇનસ પદ્ધતિ લાગુ પડશે, તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તમને અહીં જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 4 ઓપ્શન હશે, પરંતુ તમને જે ઓએમઆર શીટ આપવામાં આવશે તેમાં અલગ અલગ 5 ઓપ્શન જોવા મળશે। ઓએમઆર શીટમાં તમને ઈ વિકલ્પ કરીને 1 અલગથી ઓપ્શન પણ આપવામાં આવશે। જો તમે પ્રશ્નનો જવાબ આપવા નથી માંગતા તો તમારે ઈ વિકલ્પને ટિક કરી દેવાનો રહેશે। જો તમે ઈ વિકલ્પને ટિક કરશો તો અહીં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં।
तो आ रीते मित्रों जीपीएसएसबी એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ ની ભરતી બહાર પાડવામાં આવેલ છે અને કુલ 254 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 8મી ફેબ્રુઆરી થી લઈને 23મી ફેબ્રુઆરી સુધી તમે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડિયો અપલોડ કરીશું। આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब कर देजो। फरी मळीशुं एक नवा टॉपिक साथे एक नवा वीडियो में। त्यां सुधी जय हिंद।